kila ene apriman pati ju seba apriman bolete amne ame chutai ki jerite corona ni mahamari ma loko tadpa che jerite 10 lakh yuvano aa rite dukhi thya che eni parikshao ena bhavishya sathe tame chheda karya che jerite aaje tamari police che ek hafta khor nahi ek lukhao ni jem settlement ma padi che e hopariyu leva ma padi che એટલે હવે તમારે સમજી લેવાની જરૂર છે. તમે તૂતું મેમે ગમે તેટલું કરો, પ્રજાએ અમને મત ન દીધા હોય એનો મતલબ એવો નથી કે તમારી જેમ અમે પણ એક દી કહેતા હતા કે ઇન્દિરા ગાંધી ઇઝ ઇન્ડિયા. આજે તમારી જે હવા છે ને એ સમય બતાવી દેશે. લલિતભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. અમિત નાયક અમારી સાથે કોંગ્રેસ થી જોડાયા છે, તેઓ પણ કઈ કહેવા માંગી રહ્યા છે. જી અમિતભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાને સાંભળ્યા. ગામડામાં કહેવત છે અને બંધારણીય શબ્દ છે. હેલો, હા જી જી, મારો અવાજ સંભળાય છે? જી સંભળાય, સંભળાય છે. ગામડામાં બહુ જૂની કહેવત છે, ગામડામાં એવું કે ભર જવાનીમાં રંડાયા પછીનું ડાપણ શું કામનું. એટલે ભારતીય જનતા પાર્ટીના જી સરકાર એ નથી ચલાવતા, અમે ચલાવી રહ્યા છીએ. હલો, બોલો. 25-25 વર્ષના ગુજરાતના પૂર્ણ બહુમતી વાળા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં તેના ચૂંટાયેલા ધારાસભ્યો, તેમના ચૂંટાયેલા સંસદ સભ્યોને આજે પોતાની વ્યથા ઠાલવવા માટે મીડિયાનો સહારો લેવો પડે, લેખિતમાં ફરિયાદ કરવી પડે, પોતાના જ ચૂંટાયેલા મંત્રીઓને તેમને લેખિતમાં ફરિયાદ કરવી પડે, પોતાના મત વિસ્તારમાં સરકારી અધિકારીઓ કેવા બેફામ ઉઘરાણા કરી રહ્યા છે, કેવી ખંડણી વસૂલી રહ્યા છે, એ બધી બાબતોની ચર્ચા કરવાના બદલે અભિમાનથી છલ થઈને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા જે રીતે ન્યૂઝ મીડિયાને જાહેરમાં ટીઆરપી નું સાધન ગણાવે છે, આ બહુ ગંભીર બાબત છે. સિદ્ધાર્થ, મારા માટે નહીં, ગુજરાત માટે. મને કે ચેનલ ની લલિતબેન કહેતા હતા, એક આધારસ્તંભ કહેવાય એવા પ્રેસ મીડિયાને પણ જયારે માણસ અભિમાનમાં છલકાઈને પ્રશ્નાર્થ ઉભો કરે કે ભાઈ મીડિયા એટલે ટીઆરપી નું સાધન, તો ભાઈ તમે શું કરવા મીડિયા સમક્ષ આવો છો? તમારા મંત્રીઓ તો આ જસિત વોરાને છાવરવા નીકળ્યા હતા, સર્ટિફિકેટ આપતા પડતા હતા બીજા દિવસે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી કે ભાઈ અસિત વોરા છે, તેમનો આમાં કોઈ રોલ નથી, તેઓ પ્રામાણિક છે. ક્લીન સર્ટિફિકેટ આપી દીધું તું ભાઈ, લો જીતુભાઈ, જીતુભાઈ નું બી અમારા રાજીનામું લેવું જોઈએ. સિદ્ધાર્થ, અમિતભાઈ, આપને એવું લાગી રહ્યું છે કે આ જે કોઈક છાંટા ઉડ્યા છે કદાચ બંધ બારણે અથવા તો પાછળથી, એ બચાવવા માટેનો પ્રયાસ છે કે અસિત વોરા પાસેથી રાજીનામું લેવામાં આવ્યું છે? અમિતભાઈ, તો આ કિસ્સામાં તો અસિત વોરાની સાથે હું માનું છું શિક્ષણ મંત્રીએ પણ પોતાની નૈતિક જવાબદારી સમજીને રાજીનામું આપવું જોઈએ. બીજી બાબત, અમે પહેલા જ કીધું, મેં મારા તમામ ઇન્ટરવ્યુમાં કીધું છે, આજે ફરી કહું છું, આ વિપક્ષની જીત નથી, આ ગુજરાતના લાખો યુવાનોની જીત છે. કયા યુવાનોની? કે જેઓ લાખો રૂપિયા આવી કોમ્પિટિટર એક્ઝામમાં સરકારને ફી રૂપે લાખો કરોડો રૂપિયાની આવક કરાવે છે, તેમના માતા પિતા પેટે પાટા બાંધીને મહેનત કરીને પોતાના દીકરાઓને ઊંચું શિક્ષણ આપે છે, તેમાં પણ રૂપિયા ખર્ચે છે, આવી મોંઘા ટ્યુશન અને ક્લાસીસની ફીઓ ભરે છે, અને હજારો લાખો રૂપિયા ખર્ચ ફી ભર્યા પછી જ્યારે પરીક્ષાના દિવસે તેમને ખબર પડે છે કે તેમના દીકરા દીકરીઓ જે પરીક્ષા આપવા જાય છે તેના પેપર સરકારમાં બેઠેલા આગેવાનો ચેરમેનોએ ધ્યાન ના રાખતા ફૂટી જાય છે અને તેમની જ સંડોવણી હોય, પાછલા બાણે કોઈકની કોઈક ભરતી સરકારમાં બેઠેલા નેતાઓના ઇશારે કરવા માટેનું એક સુનિયોજિત કૌભાંડ હોય, ત્યારે હું માનું છું ગુજરાતના લાખો યુવાનો અને તેમના માતા પિતાની આ જીત છે. કેમ? કારણ કે સરકારે જે કામ કરવાનું હોય, પહેલું કામ તેમને સારી રીતે નિષ્પક્ષ પરીક્ષાઓ લેવાય તે જવાબદારીપૂર્વકનું કામ કરવાનું હતું, તેના કર્યું. ત્યારબાદ જ્યારે આવા પેપર ફૂટ્યા, જે કોઈ પણ માધ્યમથી ફૂટ્યા હોય, જેના પણ દ્વારા ફૂટ્યા હોય, તેમાં તપાસ કરીને પુરાવા ભેગા કરીને તેને સજા આપવાની હોય, તેની બદલે પુરાવા પણ વિદ્યાર્થીઓ લાવે, ગુનેગારને શોધીને પણ વિદ્યાર્થી લાવે, અને પાછી સરકાર આખી કુંભકર્ણના નિંદ્રામાં સૂતેલી હોય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતે ડાઈ ડમરી વાતો કરવા ટીવી ડિબેટના માધ્યમથી લાલ આગ કરીને ધમકી ભરી સુરમાં વિપક્ષને દબાવવાનો વાત કરે, મીડિયાને દબાવવાની વાત કરે, તો હું માનું છું કે જો આજે ગુજરાતના યુવાનો અને વાલીઓ જોતા હશે તો તેમને શરમ આવતી હશે કે તેમણે કઈ સરકારને ચૂંટીને મોકલી છે.
કઈ સરકારને તેમણે ખોબલે ને ખોબલે મત આપ્યા છે. આ સરકારમાં બેઠેલા પણ નેતાને અમિતભાઈ, પ્રવક્તાઓને અમિતભાઈ મારે મારે આપને એ પૂછવું છે કે શું લાગી રહ્યું છે કે અસિતભાઈનું જે રાજીનામું લેવામાં આવ્યું છે એ તેમને બચાવવા માટે લેવામાં આવ્યું છે? સરકારે એક સુયોજિત પ્લાન કરીને આ રાજીનામું લીધું છે. શરમથી ડૂબી અમિતભાઈ કે તમારા શાસનમાં રોજ એક ખાતાના સર્ટિફિકેટ અપાય છે કે આ ખાતું ભ્રષ્ટાચારથી ખદ બધે છે, અને સર્ટિફિકેટ કોણ આપે છે ભાઈ? ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્યો, સાંસદો, પૂર્વ મંત્રીઓ, પૂર્વ આગેવાનો, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખો, આ લોકો જ ભારતીય જનતા પાર્ટીની સરકારને સર્ટિફિકેટ આપે છે કે આ સરકાર સરકારમાં દિન દાડે ભ્રષ્ટાચાર વધ્યો છે, ફૂલ્યો ફાલ્યો છે, અને હપ્તાખોરીનું દૂષણ જિલ્લે જિલ્લે, ગામડે ગામડે, શહેરો શહેરોમાં પ્રસર્યું છે. આવા સર્ટિફિકેટ યજ્ઞેશભાઈ અમે નથી આપતા. આ સર્ટિફિકેટ ભારતીય જનતા પાર્ટીના તમારા જ મંત્રીઓ આપે છે. એટલે હવે જો તમારામાં થોડી ઘણી પણ શરમ બચી હોય તો તમારે મીડિયાના માધ્યમથી ગુજરાતની જનતાની માફી માંગવી જોઈએ, અને તમારે મીડિયાની માફી માંગવી જોઈએ કે તમે રહી રહીને જાગ્યા છો અને તમને જગાડવાનું પુણ્યનું કામ વિરોધ પક્ષે અને ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ કર્યું છે. તમારે તો તેમને હાથ જોડીને તેમનો આભાર માનવો જોઈએ કે તમારી સરકારે જે કામ કરવાનું હોય તમારી સરકાર સુતેલી હતી અને જગાડવાનું કામ અમે કર્યું છે. તમારે તો અમને આભાર માનવો જોઈએ, અમને શાબાશી આપવી જોઈએ ગુજરાતના યુવાનોને, વિરોધ પક્ષને. એની બદલે તમે આવી રીતે લાજવાની બદલે ગાજવાની વાત કરો છો. શરમ આવી જઈએ ગુજરાતમાં બેઠેલા તમામ નેતાઓને, ભારતીય જનતા પાર્ટીના આગેવાનો. હવે અમારી સાથે જોડાયેલા રહેજો. હાલમાં સૌથી મહત્વના અને મોટા સમાચાર, અસિત વોરાએ રાજીનામું આપ્યું છે, કન્ફર્મ કર્યું છે. ન્યૂઝ 18 ગુજરાતીએ ખુદ અસિત વોરાને ફોન કરીને વાતચીત કરી હતી, જેમાં અસિત વોરાએ જણાવ્યું છે કે તેઓ આજે સાંજે 4 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળવા પહોંચ્યા હતા અને તેઓએ પોતાનું રાજીનામું આપ્યું છે. તો એ પણ જાણકારી મળી રહી છે કે અનેક મહત્વના હોદ્દાઓ પરથી રાજીનામા લેવામાં આવ્યા છે, જેમાં આઈકે જાડેજાનું પણ નામ સામે આવ્યું છે અને બળવંતસિંહજીનું નામ પણ સામે આવ્યું છે. તો હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં અનેક સવાલો ઉઠ્યા હતા અને આ સવાલો ઉઠવાને કારણે રાજીનામું લીધું હોવાનું હાલમાં વિપક્ષ કહી રહ્યું છે. અમારી સાથે શ્રદ્ધાબેન ઝા પણ જોડાઈ ગયા છે ભાજપમાંથી, અમિતભાઈ નાયક પણ જોડાયેલા છે. સીધાજી, લોકસભા જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે.